े शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण श्रीस्वामिनारायणभगवाननी जय श्री कृष्ण श्रीहरिकृष्णमहाराजनी जय શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર છઠ્ઠું તરંગ નવમું લીંબડી ગામના બુદ્ધિશાળી વાણિયાઓ ભગવાન શ્રીહરિના આશ્રિત સંતો ને ભક્તો એના વ્રતની પ્રશંસા કરી રહ્યા છે આઠમી ચોપાઈથી આપણે પ્રારંભ કરીશું શીલ વ્રત કો તેજ હે ભારે रहे सोधारी शीलव्रत सम ते जन कोये शिलव्रत सम तेजन जन कोये भव देव नमत हे सोई अरे भ्रव ब्रह्मा देव नमत हे सोई લીંબડી ગામના વણિકો ભગવાન હરિ અને સંતોના દર્શન કરી અહો અહો આ સંતોને ધન્ય છે આવા કળિયુગમાં આવા સાધુ મળવા કેટલું કઠણ કામ છે શીલ વ્રતનું તેજ અત્યંત ભારે છે તેના જેવું તેજ બીજા કોઈ સાધનમાં નથી બધા જ તેજ કરતા શીલનું તેજ શ્રેષ્ઠ છે ભવ અને બ્રહ્માદિક દેવો પણ બ્રહ્મચર્ય વાનને નમસ્કાર કરે છે મઢડા કરીને ગામ જેઠામેર કરીને હરિભક્ત પતિને પત્ની યોગભ્રષ્ટ આત્મા અનેક જન્મ સંસિદ્ધસ તત્વયાતી પરામ ગતિ જન્માંતરોથી ભગવાનને પામવા માટે પુરુષાર્થ કરનારો આ પરિવાર હતો સંસારમાં રહેવા છતાં પતિને પત્ની ભાઈ અને બેનની જેમ રહેતા બ્રહ્મચર્ય પાળતા અખંડ હરિસ્મરણ કરતા કહેવાય છે નીલકંઠવર્ણી પધાર્યા સામે ચાલીને નીલકંઠવર્ણી પધાર્યા છે નીલકંઠ પ્રભુ પોઢ્યા છે મહારાજના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે સાધુ સંતોમાં ખૂબ ભાવ છે નીલકંઠ વર્ણિના ચરણાર વિંદમાં સોળ ચિહ્ન જોયા ભગવાનપણાની પ્રતીતિ થઈ ગઈ આંખમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા બરાબર એ સમયે આકાશમાં દેવો આવ્યા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે દિવ્ય દ્રષ્ટિ થવાને કારણે જેઠા મેરને આકાશમાં રહેલા દેવતાઓના દર્શન થયા જેઠા મેરને એમ લાગ્યું આ બધા દેવો ભગવાનના દર્શન કરવા આવ્યા છે ત્યારે દેવતાઓએ કહ્યું નહીં નહીં જેઠાભાઈ અમે તમારા દર્શન કરવા આવ્યા છે મારામાં વળી શું છે અરે જેઠાભાઈ કોટી બ્રહ્માંડના ધણી જે દેવોને ન મળે ઈશ્વરોને ન મળે એ પરમાત્મા આજે તમારા તપના તેજને કારણે તમારા શીલ વ્રત બ્રહ્મચર્યના તેજને કારણે ખેંચાઈને જો તમારા ઘરને આંગણે આવતા હોય તો અમે દેવો કેમ ના આવીએ તમે સંસારમાં રહીને કાજલકી કોઠરી મેં કેસો હું સયાનો જાય એક લીક કાજલકી લાગી હે પે લાગી હે કાજળની કોઠરીમાં ઉતર્યા પછી એક પણ કાજળની કાળી ટીલડી ન લાગે કેમ શક્ય છે સંસારમાં રહેવા છતાં સ્ત્રી સાથે રહેવા છતાં જેનું બ્રહ્મચર્ય વ્રત અખંડ રહ્યું હોય અવિચલિત રહ્યું હોય એવા તમારા જેવા ભક્તોના દર્શન કરવા અમારા જેવા દેવો રોજ આવે છે અને તમારા તપના તેજને કારણે આજે પરમાત્મા પણ ખેંચાઈને તમારા ઘરના આંગણે આવ્યા છે નીલકંઠ વર્ણી જાગ્યા દેવો દ્રશ્ય થયા પ્રભુની પૂજા કરી હું કહેવાય માગું છું ભવ દેવ નમત વણિકો વાત કરે છે બીજા બધા વ્રતો શીલ વ્રત ની અંદર આવી જાય શીલ વ્રત મે વ્રત હિ જેતા બધા વ્રત સમાઈ જાય છે અહિંસા અત્યાધિક ધર્મ છે તે પણ સ્વામિનારાયણના સત્સંગમાં બરાબર પાળવામાં આવે છે સત્સંગના જેવા શીલ અને અહિંસા ઇત્યાદિ ગુણ તો દેવોમાં પણ નથી આવા વર્તમાનો અત્યારે આ કળિયુગમાં સંતો અને ભક્તો પાળી રહ્યા છે અરે એટલે તો ગુણાત્યાનંદ સ્વામી કહે છે ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું શું આ પરચાઓ એ તો તુચ્છ વસ્તુ છે ભર યુવાનીમાં વીસ વીસ વર્ષના નવયુવાન સુશિક્ષિત માતા પિતાના એક એક હોય એવા આ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે સંસારને ઠોકર મારી અને સંન્યાસ ગ્રહણ કરી અને બ્રહ્માનંદના મહાસુખને માણે છે પ્રતાપ કોનો આ ભગવાન સ્વામિનારાયણનો દુનિયામાં નજર તો કરો જુવાની કેવી વિકૃત હોય છે વિકૃત જુવાનીમાં સંસારને ઠોકર મારી અને આમ ભગવાનની ભક્તિ કરવી આ ભગવાનનો પ્રતાપ છે એટલે થઈ રહ્યું છે અદ્ભુત છે મારા મહારાજનું સર્વોપરીપણું એ મહારાજ પણ સર્વોપરી છે અને મહારાજની ભક્તિ કરનારા ધર્મને પાળનારા સંતોને ભક્તો પણ સર્વોપરી છે આ સત્સંગ આખો સર્વોપરી છે અવતારોમાં પણ આવા સદગુણો નથી શ્રીહરિના જેવો બીજો કોઈ અવતાર પણ થયો નથી ધન્ય છે આ પ્રભુને ધન્ય છે આ ભક્તોને અવતારોના રાજા ઋષભદેવ થયા તે જ આજે જાણે ભૂમિ ઉપર આ સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે વણિકો છે ને તીર્થંકર છે ચોવીસ ચોવીસ તીર્થંકરના આદિ તીર્થંકર છે ઋષભદેવ ઉત્તમ ત્યાગનું પ્રતીક ઉત્તમ અહિંસા ધર્મનું પ્રતિક એટલે ભગવાન ઋષભદેવ વણિકોના આદિ ભગવાન છે એટલા માટે વણિકો પ્રશંસા કરે છે કે જાણે કે કેવ પોતે સ્વામિનારાયણના રૂપમાં પ્રગટ થયા છે જેની જેવી એ રામ દેખે કૃષ્ણ ઉપાસે ને પેખે દેખે હનુમાનના હનુમાન જેવો ભાવ એવા ભગવાન વાણિયાઓ પ્રાર્થના કરે છે આવી વાતો કરે છે કે બીજા કે જાણે કે ઋષભદેવ પોતે આવ્યા છે શીલવ્રત પાળવાથી ચોર્યાસી સિદ્ધો સમર્થ થયા છે પાપોનો નાશ કરનારા ભરતજી સુખદેવજી ચાર સંકાદિકો નવ યોગેશ્વરો દત્તાત્રેય ભગવાન કપિલદેવ અને નારદજી એ બધા સમર્થ હોવા છતાં તેમણે શીલવ્રત રાખ્યું હતું જે જે મોટા સિદ્ધ થઈ ચૂક્યા છે તે બધાએ ભારે શીલવ્રત ધાર્યું છે શીલવ્રત રૂપી તપ વિના કોઈ મહાન સમર્થ થયા નથી જે કોઈ ઈશ્વર છે તે રૂપી તપ છે બ્રહ્મચર્ય સહુથી વિશેષ સમર્થ છે અને સહુનું મૂળ કારણ છે લો ઈશ્વર બનવા માટે દેવ બનવા માટે મહાદેવ બનવા માટે અને મુક્ત પદ સુધી પહોંચવા માટે શીલવ્રત બ્રહ્મચર્ય જરૂરી છે છે અને છે કારણ બેનું કોવું કાલ શીલવ્રત ન રખિકો અરે બુદ્ધિ હોય વિશાલ શિલવ્રત તો રહત નહી એ બુદ્ધિ હો યે વિશાર શિલવ્રત તો નહિ દેવ સમર્થ અપાર શિલવ્રત રખનો હે કઠિન તપ કરે તિતની વા શિલવ્રત સો રખત તેહી શિલવ્રત સો રખત તેહી વગર કારણે કોઈ દિવસ કોઈ શિલવ્રતને રાખે જ નહીં આવા મોટા દેવતાઓ ઈશ્વરો એ પણ શીલવ્રતને રાખે છે બ્રહ્મચર્યને રાખે છે એનું કંઈક કારણ છે સાચું તપ આ છે સાચું તેજ આ છે સાચું ઓજ આ છે જીવનની સાચી શક્તિ આ છે એટલા માટે રાખે છે કેટલાક ઘણા વિશાળ બુદ્ધિવાળા હોવા છતાં પણ તેનાથી શિલવ્રત રહેતું નથી દેવતાઓ મહાસમર્થ છે છતાં શીલવ્રત પાળવું તે દેવો માટે પણ કઠણ છે હા દેવતાઓ જ્યારે તપ કરતા હોય એટલા સમય પૂરતા તેઓ દ્રઢ થઈને શીલવ્રતને રાખે છે શીલવ્રત વિના તપનું ફળ પણ મળતું નથી અદભુત વાતો છે દેવતાઓ માટે પણ કઠણ છે તો મનુષ્યની વાત કેમ કરી શકાય પરંતુ હા જેને ભગવાનની ઉપાસના છે જેને ભગવાનની ભક્તિ છે એ ભગવાનના પ્રતાપે આ શીલવ્રત રાખવામાં સમર્થ છે વચનામૃતની વાતો આપણે કાલે થોડી સાંભળતા હતા આજે ફરી થોડી સાંભળી લઈએ અત્યારના યુગમાં સૌથી વધારે જરૂરિયાત વાળી અમુક બાબતો વારંવાર હરિભક્તોને મળવાનું થાય એના પ્રશ્નો સાંભળવાના થાય પિતા અને પુત્ર વચ્ચે જનરેશન ગેપ એટલો બધો વધતો જાય છે પિતા અને માતા એવા કપડાં પહેરતા હોય જે ટ્રેડિશનલ હોય જે પરંપરાથી ચાલી આવતા હોય અને દીકરા દીકરીઓ એને એવા કપડાં પહેરવા હોય કે અત્યારના યુગને અનુરૂપ હોય ત્યારે આપણે ભગવાન સ્વામિનારાયણના ભક્ત છીએ મેં ગઈકાલે વાત કરી હતી થોડી આજે ચોખ્ખોટ આપણે કરી લઈએ વચનામૃત મધ્યનું તેત્રીસમું તમે બધા ભક્તો વાંચજો આ ભગવાન શ્રીહરિની અમૃતવાણી છે ફરી વાર બે ત્રણ શબ્દો રિપીટ કરું નિષ્કામી ભક્તના હાથની સેવા જ મહારાજ કહે અમને ગમે છે બ્રહ્મચર્ય નથી ઓખરિયા ઢોર જેવી માણસની વૃત્તિ હોય ગમે ત્યાં ફાટી નજરે ફરતો હોય એવા દુષ્ટ વ્યક્તિના હાથની સેવા ભગવાન કે સંત ક્યારેય સ્વીકારતા નથી તમે કરો છો કપટથી તો પણ તમારી સેવા ભગવાન સુધી નથી પહોંચતી મધ્યનું વચનામૃત તેત્રીસમું એવો જે નિષ્કામી ભક્ત છે તેના ઉપરથી અમારે કોઈ દિવસ હેત ઓછું થતું જ નથી લો આપણને ભગવાનમાં હેત થાય ને એ તો શરૂઆત છે ભગવાનને આપણામાં હેત થાય ને એ અંત છે આપણે મહારાજમાં હેત કરીએ ઇઝ ધ બિગિનિંગ ઓફ ડિવોશન ભક્તિ ભક્તિની શરૂઆત છે ભગવાન આપણા ઉપર હેત કરે ઇઝ ધ એન્ડ ઓફ ભક્તિ એ ભક્તિનો છેલ્લો છેડો છે ત્યાં સુધી આપણને પહોંચવાનું છે મહારાજને આપણે ગમીએ કહે નિષ્કુળાનંદ શું કહીએ રે એ જન જોઈ હરખે છે હરિકૃષ્ણ મહારાજની છાતી ગજગજ ફૂલે એવું આપણું જીવન બને આપણને મહારાજ વાલા લાગે એમ નહીં મહારાજને આપણે વ્હાલા લાગીએ મહારાજને એમ થાય મારા મુક્તને હું ક્યારે મારા ખોળામાં બેસારું મારો પ્રેમ આપું મારું પરમ પદ આપું ભગવાનને આમ થાય આ ભક્તિનું સાચું સ્વરૂપ એ ભક્તિ સુધી પહોંચવું હોય વચનામૃત મધ્યનું તેત્રીસમું એવો જે નિષ્કામી ભક્ત છે એના ઉપરથી અમને ક્યારેય પણ હેત ઓછું થતું નથી લો થોડા મારે દાખલા કહેવા છે આ સત્સંગ કેટલો દિવ્ય છે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ હતા ત્યારે ગુજરાતમાં જેનું મોખરે નામ હતું એવા જોગીદાસ ખુમાણ બહારવટિયા હતા ભયંકર લૂંટારો હતો કેટલા માણસોને રંજાડેલા એણે મારી પણ નાખ્યા હતા પણ એકવાર ગઢપુરમાં આવે શ્રીજી મહારાજ રાજી થઈને મળે એક લૂંટારા માણસને પાપી માણસને અને ભરી સભામાં મહારાજ કહે જોગીદાસ મારે બે વાત સાંભળવી છે શ્રીજી મહારાજ એમ કહે દાદા ખાચરના પિતાજી એ ભલબાપુ ધામમાં જાય ત્યારેના કારજમાં આ બધા દરબારો ગરસિયાઓ એકાબીજા ભાયાતો થાય દૂરના રિલેટિવ થાય એટલે એ પ્રસંગમાં જોગીદાસ ખુમાણ આવેલા ભરી સભામાં ભગવાન શ્રીહરીએ કહ્યું જોગીદાસ તમને તમારું નામ જોગીદાસ એનું ગૌરવ છે તમે સભામાં વાત કરો તમારા ત્યાગી સંતો ભક્તોને ખ્યાલ આવે જોગીદાસ ખુમાણે કહ્યું મારી માતાએ મારું નામ જોગીદાસ વિચારીને પાડ્યું હશે મને સતત અનુસંધાન રહે છે હું જોગીનો દાસ છું મારું જીવન જોગી જેવું બને શ્રીજી મહારાજે માંડીને વાત કરી જોગીદાસ ખુમાણનું બારવટીયું જ્યાં ચાલે છે ત્યાં સન્નારીઓ નિર્ભય થઈને ફરે છે લૂંટારાના પ્રદેશમાં નારી નિર્ભય થઈને ફરે કેવી રીતે શ્રીજી મહારાજે વાત કરી એક નવયુવતી દીકરી સોનાના ઘરેણા પહેરી જંગલના માર્ગે એકલી પસાર થાય જોગીદાસ રસ્તામાં મળે દીકરીને રોકે અરે દીકરી તારા ગળામાં આટલા બધા ઘરેણા આ સોનું ઝવેરાત વન છે તું એકલી છે રૂપ છે ગુણ છે અલંકાર છે આભૂષણ છે તને લૂંટાવાનો ડર નથી એ દીકરીને ખબર નથી મારી સામે કોણ છે ઘોડા ઉપર કોણ બેઠો છે ત્યારે દીકરીએ નિર્ભય થઈને કહ્યું આખા જંગલમાં જોગીદાસ ખુમાણનું બારવટીયું ચાલે છે ને એટલે મને એમ છે કે જ્યાં સુધી જોગીદાસ ખુમાણનું બારવટીયું ચાલશે ને ત્યારે નારી સામે કોઈ નજર નહીં કરી શકે એટલા માટે મેં નિર્ભય થઈને નિર્જન જંગલમાં પણ આવી રીતે મસ્તીથી ચાલી શકીએ છીએ દાદા એ લૂંટારા કેવા હશે એ બારવટીયાઓ કેવા હશે એ બારવિયાના પ્રદેશમાં નારી નિર્ભય થઈને વિચરણ કરી શકતી ને ક્યારેક ક્યારેક દુઃખ થાય કહેવાતા સજ્જનોના પ્રદેશમાં પણ આજે નારી નિર્ભય નથી રહી યત્ર નારી અસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા નારીનું અપમાન થતું હોય નારીની છેડતી થતી હોય નારીની મસ્કરી થતી હોય એ ઘરમાં એ પરિવારમાં એ સમાજમાં એ રાષ્ટ્રમાં બધા દેવો રૂઠી અને એનો ત્યાગ કરીને જતા રહે છે ત્યાં સમૃદ્ધિનો ત્યાં શાંતિનો ત્યાં સુખનો વિનાશ થાય છે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં વાંચો તમે જે વાત કરું છું શાસ્ત્રને સાથે રાખીને કરું છું એક લૂંટારો માણસ એવી ને એવી બીજી ઘટના મેં હમણાં થોડા દિવસ પહેલા કથામાં કહ્યું હતું ભડલીનો ભાણ ખાચર પાપનો પહાડ ગણાય પણ મહાપાપી માણસમાં એક મહા મોટો સદગુણ હતો ક્યારેય પણ કોઈ પણ સ્ત્રી ઉપર ખોટી નજરથી માણસ જોતો નહીં અને એના નગરમાં કોઈ હિંમત કરી ન શકતો નારીની કોઈ ખોટી છેડતી કરી શકે મસ્કરી કરી શકે શ્રીજી મહારાજે ભડલી ભાણના ભડલીના ભાણખાચરને દર્શન આપવાની ના પાડી હતી મોઢું ઢાંકીને બેસી ગયા તેમ છતાં ભડલીનો ભાણખાચર પસાર થાય મહારાજે માથેથી કપડું ખોલ્યું સામે ચાલીને દર્શન આપ્યા ભક્તોએ પૂછ્યું મહારાજ તમે ના પાડી અને વળી પાછું મોઢું ખોલી દર્શન આપવા આવું કેમ ત્યારે મહારાજે વાત કરી અમને એમ થયું અને કેટલા માણસોને રંજાડ્યા છે હિંસા કરી છે ક્રૂર છે પશુઓની હિંસા બધું કરે છે પણ એનો એક એટલો મોટો સદગુણ છે એટલો મોટો એણે ક્યારેય પણ મીટ માંડીને કોઈ નારી સામે નજર નથી નાખી નજર બગાડી નથી અમે આફ્રિકામાં હતા આફ્રિકામાં હરિભક્તોએ વાત કરી ઘણી વસ્તુ વાસ્તવિક હોય છે આફ્રિકાના હરિભક્તોએ કહ્યું કે સ્વામી આ દેશમાં અનેક પ્રકારના ગુનાઓ થાય છે અહીંના કાળા લોકો ચોરી કરવામાં ગુના કરવામાં કદાચ આખી દુનિયામાં બહુ આગળ છે પણ તેમ છતાં આ આફ્રિકા જેવા દેશમાં ઘરેણા લૂંટાય પૈસા લૂંટાય બિઝનેસો લૂંટાય દુકાનો લૂંટાય પણ અમારી સન્નારીનું ક્યારેય પણ લૂંટ અપહરણ થયું હોય કે કોઈ નારી ઉપર આ લોકોએ કોઈ જુદી દ્રષ્ટિથી જોયું હોય કોઈ અત્યાચાર કર્યો હોય એક દાખલો નથી આ કાળી પ્રજા એનો આ બહુ મોટો સદગુણ છે હરિભક્તોએ વારંવાર વાત કરી પૂજ્યપાઠ ગુરુજીએ પણ અમેરિકાની આ સભામાં બે થી ત્રણ વાર વાત કરી છે ઉજળા ઉજળા કપડામાં મે શેતાન છુપાયેલા જોયા છે અને ગંદી સડતી ગલીઓમાં મે ઇન્સાન છુપાયેલા જોયા છે ઘણીવાર ઉજળા કપડામાં બગલા વૃત્તિ બેઠી હોય ઉપરથી તન ઉજળું અને મન મેલા આ બ્રહ્મચર્ય વ્રતની વાત આવે છે ત્યારે શ્રીજી મહારાજનો કેવો રાજીપો છે આ જે કહેવાતા સારા સત્સંગી ભક્તો એ પણ એવી વાતો કરતા હોય ધર્મના માર્ગે કાણા પાડી દેતા હોય છીંડા ખોલી નાખતા હોય એટલે કહું છું તમે તમારા ઘરમાં પરિવારમાં આ બાબતમાં થોડા કડક રહેજો એમાં તમારું જ નહીં તમારા પરિવારનું હિત છે સાંભળો શ્રીજી મહારાજે કેટલો મોટો મહિમા કહ્યો છે ભળલીના ભાણખાચર જ્યારે આવે છે ને મહારાજ રાજીથીને દર્શન આપે છે અને મહારાજ કહે છે નિષ્કામી પૂરો જનજેહોય નથા તેતુલ્ય તપસ્વીકોય શાસ્ત્રે કહ્યા છે વ્રત તો અનેક શાસ્ત્રે કહ્યા છે વ્રત તો અનેક નિષ્કામતા ઉત્ત ઉત્તમ સત્ય એક શાસ્ત્રોમાં કહેલા અનેક વ્રતોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત હોય તો નિષ્કામ વ્રત છે કેટલો મહિમા મહારાજે કહ્યું છે સત્સંગનું આભૂષણ એ નિષ્કામ વ્રત છે ત્યાગી ને ગ્રહસ્થની શોભા એ નિષ્કામ વ્રત છે ત્યાગી એ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય રાખવાનું છે અને ગ્રહસ્થ ભક્તોએ પણ પોતાના સમીપ સંબંધની સ્ત્રી સિવાય બધી સ્ત્રી સાથે માં બેન અને દીકરી જેવો વ્યવહાર રાખવાનો છે જો ચૂકી ગયા તો મરી ગયા મેં ગઈકાલે વાત કરી હતી અર્જણ ભગત રુગનાથપુરના પોતાની દીકરી લગ્ન લેવાય દીકરીના પરણવાલાયક થાય તેમ છતાં તાકીને એના મોઢા ઉપર એક વાર એને નજર નહોતી કરી ધન્ય છે એવા ભક્તોને જ્યાં સુધી આ પૃથ્વી સૂર્ય સૂર્યને ચંદ્ર રહેશે ત્યાં સુધી આવા ભક્તોનું ઉત્તમ ઉદાહરણ આ પૃથ્વી પર ચમકતું રહેશે શિવલાલ શેઠ ઘરમાં સાળી આવી જાય કેટલા દિવસો વીતી જાય એમને ખબર નથી મારા ઘરમાં સાળી આવી લક્ષ્મણજી ચૌદ ચૌદ વર્ષ સુધી માતા સીતાની સાથે રહે આખો દિવસ જંગલમાં સાથે હોય છતાંય લક્ષ્મણ એમ કહે કે માતા સીતાના કુંડળને ઓળખતો નથી કેવરને હું ઓળખતો નથી કેવલ નુપુરને ઓળખું છું એને સીતાના ચહેરા ઉપર સીતાજીના શરીર ઉપર ક્યારે નજર નથી નાખી કરો શું સંયમ છે આ બધા કાગડાની જેમ ફાટી વૃત્તિ લઈને ફરનારા માણસો વિચારો ચારે બાજુ ગમે તેવું જોનારા માણસોએ વિચારવું જોઈએ લાડુબાનું જીવન રાજુબાનું જીવન આપણે જાણીએ છીએ ઝીંજાવદરના રામબાઈ શું આ એક એક ભક્તોના ચરિત્રો આપણે પૂજ્યપાત ગુરુજીની સહજાનંદી સિંહણ નામની કથા એમાં શ્રવણ કર્યા છે આ દાખલાઓ નારી સલામત તો સમાજની આખી વ્યવસ્થા સલામત રહેશે કારણ કે આવનારી પેઢી નું સર્જન કરવું એ નારીના હાથમાં છે માતાના હાથમાં છે માયે પ્રકૃતિ છે બાપ હિરણ્ય કશીપુ જેવો હશે પણ માતા જો કયાધુ હશે ને તો પ્રહલાદ જેવા ભક્તો જન્મશે પ્રહલાદ જેવા આ વાસ્તવિકતા છે બાપ મોટો ઋષિ હશે પણ માં રાક્ષસી હશે ને તો દીકરો સંતાન રાવણ જન્મશે એટલા માટે આપણા શાસ્ત્રોમાં સન્નારીને બચાવવા માટે બહુ ચિંતા કરી છે ભગવાન સ્વામિનારાયણે આ બધી વ્યવસ્થાઓ કરી છે ને નારીના રક્ષણ માટે કરી છે વચ્ચે આપણી શિબિરમાં એકવાર પ્રશ્ન પણ આવ્યો અમેરિકન વિચાર કેટલા ખતરનાક હોય છે પ્રશ્ન એવો પણ આવ્યો કે પુરુષ સ્ત્રી સામે નજર ખોટી કરીને જોતો હોય તેમાં પુરુષનો વાક છે કે સ્ત્રીનો વાક છે ચોક્કસ પુરુષનો વાક છે જ પણ સામે સ્ત્રીએ પણ સાવધાન થવું જોઈએ કારણ કે એની ખોટી નજર તમને પણ ખોટી દિશામાં દોરી જશે ચોરની નજર ખોટી છે આપણે જાણીએ છીએ તમારા ઘરમાં પડી છે ચોરની નજર ક્યાંના ઘરમાં તો સિક્યુરિટી ચોર ઉપર કરીએ છીએ કે સિક્યુરિટી ઘર ઉપર કરીએ છીએ આપણે કોના ઉપર કરીએ છીએ શાસ્ત્રમાં લખ્યું સ્ત્રી આપણે હમણાં વાંચીશું શિક્ષાપત્રીના મહારાજના વચનો જ વાંચીશું બંને પક્ષ ગુનેગાર છે જો સાવધાની ન રાખી તો પુરુષની દ્રષ્ટિ તો બગડેલી છે પણ સ્ત્રી જો સંયમમાં હશે તો પણ એને ભ્રષ્ટ કરશે એવા દાખલા બને છે માટે જાગ્યા ત્યારથી સવાર તમે તમારા ઘરમાં જે પુરુષો કે બહેનો જે હોય તે આપણાથી શરૂઆત કરીએ મહારાજની આજ્ઞા ખબરદાર થઈને પાડવી છે બહેનો હોય પુરુષ સાથે પણ સંપર્ક ન રાખે આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓ છે બધી એટલે કહું છું શ્રીજી મહારાજ કેટલા મહારાજના સમયના સ્ત્રી ભક્તો એ હમણાં મેં વાત કરીને મઢડાના જેઠા મેર માનબાઈને ગણેશ ભક્ત આ બધા કેવા પ્રસંગો છે હું કહેવા જાઉં ને તો સમય એમાં પૂરો થઈ જાય કચ્છના અંજાર ગામના ધરમસિંહ ભક્ત પતિને પત્ની સંસારમાં રહે અને બ્રહ્મચર્ય વ્રત પાળે એનું બ્રહ્મચર્ય જોઈ ભગવાન શ્રી રીજી જાય સામે ચાલીને દર્શન દેવા પધારે જીવા ખાચરની બે દીકરીઓ અમરીબા અને અમુલાબા બા બંને દીકરીઓ એણે નક્કી કર્યું જીવુબાના સમાગમે કરીને કે અમારે પણ બા તમારા જેવું જીવન જીવવું છે આ દુનિયાના પામર પુરુષને હવે નથી પરણવું એ હથેવાળો હરે સંગાથે મે કે ધોરે એ ભૂમાનંદ કહે જન્મ સુફળ કરે લે ધોરે તો આપણા મનમાં પ્રશ્ન થાય દેવોને પણ જે બ્રહ્મચર્ય વ્રત પાળવું અઘરું છે શું માણસ પાળી શકે હા પાળી શકે કેવી રીતે સાધુ છે એને તપ અને ત્યાગ નિયમ અને સંયમ બધું જ છે જે બ્રહ્મચર્ય દ્રઢ ન પાળી શકે એના માટે વેદોએ રસ્તો કર્યો સંસાર ગ્રહસ્થાશ્રમ એક પત્ની વ્રત રાખે એક પત્ની સિવાય જગતની સ્ત્રી માત્ર એને મા બેન ને દીકરી સમાન સમજે તો એક નારી સદા બ્રહ્મચારી આ શાસ્ત્રની વાત છે તમારા કામને સંયમ કરવાની આ બધી રીતો શાસ્ત્રોએ બતાવેલી છે ભગવાન શ્રીહરિએ પણ અદભુત વચનામૃતમાં વાતો કરી છે લોયાનું વચનામૃત પહેલું મહારાજને પ્રશ્ન પૂછ્યો કામનું અતિશય મૂળ ઉખાડિયાનો ઉપાય શું છે ત્યારે શ્રીજી મહારાજ કહે છે લોયાનું વચનામૃત પહેલું એક તો ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો તથા કામાદિક શત્રુ તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ દઈને રાત દિવસ તૈયાર રહે છે તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને કૃચ્છ ચાંદ્રાયણે કરીને દંડ દે અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે તો કામાદિક શત્રુનો નાશ થઈ જાય છે મધ્યનું વચનામૃત તેત્રીસમું એમાં પણ મહારાજે કામને જીતવાનો ઉપાય બતાવ્યો પ્રથમનું વચનામૃત તો તેરમું જેમાં પણ શ્રીજી મહારાજે કામને જીતવાનો ઉપાય બતાવ્યો અને છેલ્લે એમ કહ્યું કે ભગવાનને પ્રતાપે કરીને જીવ પોતે પણ મહાનિષ્કામી થાય છે આપણે કથા સાંભળીએ છીએ રાજબાનો સંસ્કાર કરવાનો હતો અગ્નિ પણ એમનો સ્પર્શ ન કરી શકે મરેલા મૃત શરીરનો સ્પર્શ અગ્નિ દેવ ન કરી શકે કે આ સ્ત્રીનું સત એટલું બધું છે એટલું બધું પતિવ્રતા નારી એનો એટલો બધો મહિમા છે અરે આ તો પતિવ્રતા ક્યાં આ તો ભગવાનના મહામુક્ત હતા છેડા વ્રત જેને અખંડ રાખ્યું હતું અગ્નિ દેવને એમ થાય હું પુરુષ છું આખી જિંદગી મનથી ને સંકલ્પથી પણ જેને પર પુરુષનો સ્પર્શ નથી કર્યો એવા આ રાજબાનો હું સ્પર્શ કેમ કરી શકું ગોપાળાનંદ સ્વામીએ દિવ્ય રૂપે પ્રેરણા કરી ત્યાર પછી એમના મૃતદેહને અગ્નિ લાગ્યો વિચારો તમે આ સત્સંગના કેવા પાત્રો થયા આવા સ્ત્રી ભક્તોની ગાથા સ્ત્રી ભક્તો સંભારે અર્જન ભગત જેવા હોય શિવલાલભાઈ જેવા હોય એવા પુરુષ ભક્તોની ગાથાઓ પુરુષ ભક્તો સંભારે તો એવા દિવ્ય જીવન થશે બાકી દુનિયાના આલી અને મવાલી માણસો દુનિયાના ભ્રષ્ટ અને નષ્ટ માણસો એની જ વાતો એના જ ચહેરા જોવાના એના જ રૂપ જોવાના એનાથી કંઈ આપણું જીવન સારું નહીં બને ક્યાં પ્રોબ્લેમ છે આપણા પૂજ્યપાદ બ્રહ્મ સ્વરૂપ સ્વામી એમણે સાગર મંથન નામનો ગ્રંથ લખ્યો છે સત્સંગી જીવનનો સાર છે સત્સંગી જીવનના સારરૂપ આ ગ્રંથમાં કયા કયા કારણથી માણસના મનમાં વિકારો જન્મે છે કામ જન્મે છે વાસના જન્મે છે આટલા દરવાજા જો બંધ કરી દેવામાં આવે તો માણસ નિર્ભય બની શકે માણસ નિર્વિઘ્ન રીતે ભગવાન સુધી પહોંચી શકે આટલા રસ્તાઓ કયા કયા એક ગમે તેના હાથનું બનાવેલ જમવું તેનાથી વિકાર વધે છે પાપી માણસ કામી માણસ ક્રોધી માણસ રસોઈ બનાવે એના હાથની રસોઈ જે જમે ને એમાં પણ એવા વિચારો આવે છે વિજ્ઞાન પણ અત્યારે સંમત છે વિજ્ઞાન પણ અત્યારે આ વાતમાં બિલીવ કરે છે કેટલા બધા દાખલાઓ કેવી રીતે તમને અત્યારે આપું ટૂંકા સમયમાં હોટલનું શા માટે નહીં ખાવાનું એટલા માટે ફાઈવ સ્ટાર હોટલમાં ચોખ્ખાઈ ઘર કરતા સારી હોય તો પણ ન ખવાય ન ખવાય હોટલમાં ચોખ્ખાઈ છે પણ રસોઈ બનાવનારા માણસો કેવા હશે ગમે તેવા ગમે તે ખાનારા ગમે તેવા ધંધા કરનારા એના હાથની બનાવેલી રસોઈ ખાય એની બુદ્ધિ શું નિર્મળ રહી શકે આવો તમે અનુભવો સંતોના હાથની અઠવાડિયું પ્રસાદી જમો અઠવાડિયું સંતોની હાથની પ્રસાદી જમો અને તમારા વિચારો જો ચેન્જ ન થાય તો મને કહેજો નંબર ટુ કુસંગીનો સંગ આ તો છે જ નંબર થ્રી અશ્લીલ વાંચન વિગેરે બહુ રોમેન્ટિક કથાઓ વાંચે નવલકથાઓ વાંચે એનાથી પણ માણસનું મન વિકૃત થાય છે સ્ત્રી સાથેનો સહવાસ અને સ્ત્રી હોય તો પુરુષ સાથેનો સહવાસ અત્યારના યુગમાં સૌથી મોટો અભિશાપ આ છે સ્ત્રીને પુરુષને બરોબરિયા થવું છે સમવળિયા થવું છે એક સરખા કપડાં પહેરવા છે એક સરખી રીતે રહેવું છે અને પરિણામ શું આવ્યું સ્વામી વિવેકાનંદ એમણે નવી એજ્યુકેશન થિયરી જોઈ એક બેન્ચિસ ઉપર એક સાથે એક ક્લાસરૂમમાં પુરુષોને અને બહેનો બેસીને ભણે છે અને એમણે ચોક્કસ વર્ષો પહેલાં આજથી દોઢસો વર્ષ પહેલાં વિધાન કર્યું કે જ્યાં પુરુષ અને સ્ત્રી સાથે બેસીને શિક્ષણ લેતા હોય ને ત્યાં પ્રગતિ નહીં પણ એ શિક્ષણ અધોગતિ કરનારું હશે આજે આપણે જોઈએ છીએ કેમ આ શિક્ષણમાંથી ન્યૂટન નથી જન્મતો કેમ આ શિક્ષણમાંથી આઈન્સ્ટાઈન નથી જન્મતો કેમ આ શિક્ષણમાંથી વેદ વ્યાસ જેવી પ્રતિભા નથી જન્મતી કેમ આ શિક્ષણમાંથી કોઈ ભગવાન સ્વામિનારાયણ કે મુક્તાનંદ સ્વામી જેવી પ્રતિભાઓ નથી જન્મતી કારણ એ છે કે આ શિક્ષણ એટલું બધું કથળેલું છે કે હવે આમાંથી ચારે બાજુ કીચડ કીચડ ને કીચડ કીચડ જામી ગયો છે ક્યાંથી કમળ શોધવું કમળને જન્મ આપવો મેં કાલે કહ્યું હતું ને પિતા યસ્ય સુચિર ભૂત માતા યશ્ય પતિવ્રતા પિતા પરમ પવિત્ર હોય મા પરમ પતિવ્રતા હોય ઉભાભ્યામ યસ્તુ સંભૂતઃ એનાથી જન્મેલું બાળક એ જ મહાતેજસ્વી હોઈ શકે વાલ્મીકી રામાયણનો આખો પ્રસંગ તો ક્યારેક વિસ્તારથી કહીશ તમને અદભુત આપણા શાસ્ત્રોમાં ચર્ચાઓ છે સ્ત્રી અને પુરુષ એનો સહવાદ પાંચ નંબર અશ્લીલ દ્રશ્ય જોવા એ પણ એની પણ અતિ અસર છે આજે તો ચારેય બાજુ ટીવીમાં જાહેરાતોમાં બેનર્સમાં હોર્ડિંગ્સમાં વસ્તુમાં પ્રોડક્ટમાં બધી જ જગ્યાએ અશ્લીલ ચિત્રો જ છે કેવી રીતે બચવું આ વિચાર હશે ને તો બચી શકાશે આ સાંભળ્યું હશે ને તો બચી શકાશે મેં ગઈકાલે કહ્યું હતું પાપમાંથી બચવાના ત્રણ રસ્તા છે ખોટા સ્વભાવને ટાળવાના ત્રણ રસ્તા છે ઘણા બધા હરિભક્તો સંતો પાસે આવે નિખાલસ થઈને નિષ્કપટ થઈને વાત કરતા હોય એક હરિભક્તે વાત કરી કે મારું આવું ખરાબ અંગ પડ્યું છે શું કરવું નાનકડો દંડ આપ્યો વારે વારે લપસી જાય નાનકડો દંડ એક ઠાકોરજીને પ્રાર્થના કરો તમારા અંતરમાં પશ્ચાતાપની અગ્નિ થઈ એટલે તો તમે સંતો સુધી આવ્યા પ્રાર્થના રોજ કરજો ગમે ત્યારે આવું થાય તો આટલું દંડ તમને આપીએ છીએ એ કરજો કેટલા હરિભક્તો બચી જાય છે આ ત્યાગી સાંધો સંતોને બચાવવાનો રસ્તો પણ શ્રીજી મહારાજ એ જ બતાવ્યો છે પ્રાર્થના પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત ખોટા દ્રશ્યોથી પાછા વળો છઠ્ઠું વ્યસન સાતમું રજોગુણી વ્યવહાર કે કપડા રજોગુણી વ્યવહાર કે કપડા આજના કપડાઓ આજનો પહેરવેશ એવો બની રહ્યો છે એવો થઈ રહ્યો છે વિકાર ન થતા હોય તો પણ વિકાર થાય માણસનું જીવન વિકારિત ન બનતું હોય તો પણ વિકારિત બની રહ્યું છે પુરુષોના એવા કપડાં છે બહેનોને ખેંચી રહ્યા છે બહેનોને એવા કપડાં છે પુરુષોને ખેંચી રહ્યા છે બહેનો એવા ગૌરવ માને છે કે મારા જોઈને પાંચ પુરુષો એમ કહે છે બહુ સારા નહીં એની નજર કેટલી કાળી છે વિચારજો નંબર આઠ આંખની ચંચળતા ફરી વાર વાંચું છું ગમે તેવા માણસના હાથનું જમવું તે નંબર બે કુસંગી માણસનો સંગ નંબર ત્રણ ખરાબ પુસ્તક વાંચવા તે નંબર ચાર સ્ત્રી અને પુરુષનો સહવાસ નંબર પાંચ અશ્લીલ દ્રશ્ય જોવા વિગેરે નંબર છ વ્યસન નંબર સાત રજોગુણી વર્તન કે પહેરવેશ નંબર આઠ આંખની ચંચળતા આનાથી આંખ નથી બગડતી મન નથી બગડતું અનેક માણસોના જીવન બગડી જાય છે ત્યાગી માટેની મર્યાદાઓ અને ગ્રહસ્થ માટેની મર્યાદાઓ શ્રીજી મહારાજે કડક કરી છે તમે શિક્ષાપત્રી વાંચો છો ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા ને ઉપાસના દ્રઢ કરાવી છે અક્ષરધામમાં જવાની બે આંખ પાંખ છે આજ્ઞા એટલે શિક્ષાપત્રી ઉપાસના એટલે વચનામૃત આ બે ગ્રંથ જે સલામત રાખી શકે ને એ નિઘ્ન રીતે અક્ષરધામ સુધી પહોંચી શકે આ સંપ્રદાયનું સત અને તેજ આ બે ગ્રંથોમાં સમાયું છે તમે રોજ શિક્ષાપત્રી વાંચો છો પણ ધ્યાનથી નથી વાંચતા ઘણા ભક્તોના પ્રશ્નો સાંભળો હું શિક્ષાપત્રીના શ્લોક જ વાંચું છું પૂજ્યપાદ બ્રહ્મ સ્વરૂપ દાસજી સ્વામીએ ખૂબ સારું કલેક્શન કર્યું છે ગ્રહસ્થ ભક્તોએ આટલી વસ્તુનું ધ્યાન રાખવું શ્લોક નંબર અઢાર અમારા આશ્રિત પુરુષ અને સ્ત્રીઓ તેમણે ક્યારેય વ્યભિચાર ન કરવો શ્લોક નંબર ચોત્રીસ અમારા સત્સંગી પુરુષ માત્ર તેમણે બાય માણસના મુખથી જ્ઞાન વાર્તા પણ ન સાંભળવી પુરુષ હોય તેણે સ્ત્રીના મુખેથી જ્ઞાન વાર્તા પણ ન સાંભળવી અને સ્ત્રી હોય તેણે કોઈ પુરુષના મુખથી જ્ઞાન વાર્તા ન સાંભળ બંને પરસ્પર સંતો છે તો મુક્ત છે સંતો છે સ્ત્રીને પુરુષના ભેદથી પર છે સંતોના મુખે તમે સાંભળો છો સંતો ક્યાં ડાયરેક્ટ સ્ત્રી કે પુરુષ સાથે એવા સંબંધો છે કોઈના સંતો એ મુક્ત સ્થિતિના છે પણ તમને ખબર પડે કોઈક સાધુ છે એની નજર બગડેલી છે તો તમને કહું છું એના મુખેથી પણ કથા વાર્તા ન સંભળાય આ શિક્ષાપત્રીમાં મહારાજની કરેલી આજ્ઞાઓ છે શ્લોક નંબર આડત્રીસ જે વસ્ત્ર પહેરે થકે પોતાના અંગ દેખાય તેવું ભૂંડું વસ્ત્ર અમારા ત્યાગી સોરી અમારા સત્સંગી તેમણે ન પહેરવું આજના કપડાઓ પહેરવેશ ટૂંકા કપડા ફીટ કપડા અંગ દેખાય એવા કપડા એની જ બોલબાલા વધી રહી છે સાવધાન થઈએ શ્લોક નંબર આડત્રીસમાં મહારાજે શું કહ્યું જે વસ્ત્ર પહેરીએ થકે પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું શ્લોક નંબર ચાલીસ ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો બસો વર્ષ પહેલા ભગવાન શ્રીહરિએ દિવ્ય દ્રષ્ટિથી જોયું લીધું કળિયુગમાં આવા 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 કુકર્મો થશે આ આ ભયસ્થાનો છે એક કે એક ભયસ્થાન ભગવાન સ્વામિનારાયણ આપણને બતાવી દીધા છે આ ભયસ્થાન છે આ ડેન્જર્સ છે આ લિમિટ તોડી એટલે પૂરું એ તમને બતાવું છું શ્લોક નંબર એકસો ને પાંત્રીસમો ગ્રહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો શ્લોક નંબર એકસો ને છત્રીસમો અને પુરુષોએ યુવાવસ્થા યુક્ત એવી જે પોતાની મા બેન અને દીકરી તે સંગાથે આનાથી વધારે ભગવાને બીજી કઈ આપણને લાલ લાઈટ બતાવી દીધી આ કામ નામનો આ ક્રોધ નામનો આ લોભ નામનો એવો ભયંકર દોષ છે ને એનાથી બચવું કપરું છે બચવા માટે એક જ માર્ગ છે સિંહની સાથે લડવું અઘરું છે અતિ તાકાત વાળો છે એક જ રસ્તો છે સિંહને પાંજરામાં પૂરી દો આપણું મન સિંહ કરતા ભયંકર છે એને ધર્મ નિયમના પાંજરામાં પૂરી દો નિયમના પાંજરામાં પૂરી દો મહારાજની બતાવેલી આ લક્ષ્મણ રેખા એની અંદર રાખો તમે ગ્રહસ્થાશ્રમમાં પણ સલામત થઈ જશો સાધુ માટે પણ મહારાજે કેવી મર્યાદાઓ કરી થોડું વાંચી લઈએ શિક્ષાપત્રી તમે વાંચો છો હરિચરિત્રામૃત સાગરમાં મહારાજે એમ કહ્યું અમે એક ગ્રંથ કર્યો એમાં ત્યાગીને ગ્રહસ્થના પુરુષ અને સ્ત્રીના બધાના ધર્મ જોડે એટલા માટે લખ્યા કે ગ્રહસ્થને વિવેક જાગશે કે સાચા સાધુ કોને કહેવાય તો સાચાનો સંગ કરશે તો ગ્રહસ્થ પણ સાચો મુમુક્ષુ બની શકશે એકાબીજાને ઓળખી શકે એકાબીજાની રીતભાતને ધર્મને જાણી શકે એટલા માટે અમે એક જ ગ્રંથમાં બધાના ધર્મ સમાવી દીધા છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી એની પાછળ ઘણું બધું બંધારણનું કામ કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલે એટલા માટે સ્ટેટમેન્ટ આપેલું કે ભારતના બંધારણમાં શિક્ષાપત્રી મૂકી દેવામાં આવે ને એક પણ નવી કલમની જરૂર નથી એક ઘર નહીં આખો દેશ ચાલી શકે ને અરે દેશ નહીં અક્ષરધામ સુધીની વ્યવસ્થા સચવાય ને એવી જબરજસ્ત અક્ષરધામની નિસરણી એટલે શિક્ષાપત્રી ત્યાગી માટે શું લખ્યું શિક્ષાપત્રી શ્લોક નંબર એકસો ને પંચોતેર નેષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં અને જાણીને સામે જોવું પણ નહીં આજે અમેરિકામાં ઘણા ગ્રહસ્થો એવો પ્રશ્ન પૂછે છે સ્વામી તમે અમારી જોડે વાત કરો પણ અમારા બેનોને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો એની જોડે વાત ન કરો તો તમે અમારું કલ્યાણ કરો છો પણ બહેનોનું કલ્યાણ કોણ કરશે આવા ગાંડા ભક્તો છે એના ઘરના બહેનો સાથે સાધુ વાત કરે એ સાધુને મહાપુરુષ માને ક્યાં તો ઉદાર ચરિત છે એના ઘરના બહેનોના હાથની રસોઈ જમે એવા સાધુને સાચા સંત માનનારા અમેરિકામાં ઢગલો છે જેને જે માનવું હોય માની શકે કળિયુગ છે ફ્રીડમ ઓફ સ્પીચ ફ્રીડમ ઓફ રિલિજિયન ફ્રીડમ ઓફ મેન્ટાલિટી બધું અહીંયા છે પણ સિદ્ધાંત એવો છે ભગવાન સ્વામી નારાયણ કોઈને છોડવાના નથી કણ કણનો હિસાબ લેશે ખુદા દેર હે અંધેર નહીં આ રસ્તે ચાલનારા ગ્રહસ્તરી ભક્તોના કેવા કડવા અનુભવો છે એ મારે તમને નથી કહેવા શિક્ષાપત્રી શ્લોક નંબર એકસો ને છોતેર સ્ત્રીઓની વાર્તા ક્યારેક ન કરવી અને ન સાંભળવી જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિશે સ્નાનાદિક ક્રિયા કરવા પણ ન જવું નાનામાં નાની ભગવાન સ્વામિનારાયણે સાધુ માટે વાત લીધી શ્લોક નંબર એકસો ને સિત્યોતેર દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીઓની પ્રતિમા ચિત્રોની સ્ત્રીનું પુતળું હોય કાગળમાં હોય કોમ્પ્યુટરમાં હોય ઈમેલમાં હોય ફોટામાં હોય જાહેરાતમાં હોય સ્ત્રીઓની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો પણ સ્પર્શ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં વિચારો કેટલી સૂક્ષ્મ મર્યાદાઓ મહારાજે કરી છે આ વાંચીએ ત્યારે આપણને વંદન કરવાનું મન થાય કે આ કળિયુગમાં ધન્ય હો ધન્ય હો ધર્મધ્વજ ધ્વજ રોપીઓ એ સમયે સ્વામી નારાયણે પ્રગટ થઈને મારા મહારાજે તમારા માટે ને મારા માટે કલ્યાણનો માર્ગ કેટલો સરસ મજાનો બનાવી દીધો આ કલ્યાણના સાધનમાં જો આપણે સાવધાન રહીએ ને શિક્ષાપત્રી ધ્યાનથી વાંચો સધવા બહેનો માટેની આજ્ઞાઓ કરી વિધવા બહેનો માટેની આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં મહારાજે એક એક કેવી કેવી નાની નાની આજ્ઞાઓ કરી આ બધાની પાછળ મહારાજનો આશય એ જ હતો કે શીલવંત સંત અને હરિભક્તોની જો ફોજ તૈયાર થાય ને તો જ અક્ષરધામ સુધી પહોંચી શકે લીંબડી ગામના વણિકોએ જગતના બહુ રૂપો જોયા હતા જગતની જૂજવી રીતો જોઈ હતી એટલે કહી રહ્યા છે કરોડો રીતે તપ કરે ક્યારેય લગારે પણ અન્નજળ ખાઈ પીવે નહીં પણ તેઓ જો એક ન રાખે તો તેનું કોઈ પણ તપ ફળીભૂત થતું નથી આ કળિયુગમાં બધું કરનારા મળશે પણ સંયમી જીવન જીવનારા બ્રહ્મચર્યને ધારણ કરનારા બહુ ઓછા મળશે મુઠ્ઠી ભર મળશે આંગળી ઉપર ગણી શકાય એવા મળશે આપણે ભાગ્યશાળી છીએ એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં પૂજ્યપાત ગુરુદેવને આપણે વંદન કરીએ આજે મુક્તાનંદ સ્વામીની આપણા ઉપર મહેર કે મુક્તાનંદી પરંપરાના ગુરુદેવ આપણને મળ્યા મુક્તાનંદ ઝાંખી કરાવે એવા સંત મળ્યા ગુરુજીનો પણ દ્રઢ ભાર છે કે આપણા લોયાધામ પરિવારમાં ધર્મ અને ભક્તિ બંને મજબૂત હોવા જોઈએ બંને મજબૂત હોવા જોઈએ નાનું મોટું ગમે તેવું કામ સિદ્ધ કરવું હોય તો તે વ્રત સિવાય સફળ થતું નથી આવા બ્રહ્માંડની જ્યારે રચના કરવાની હોય ત્યારે શીલ વ્રતથી થાય છે શીલવ્રતનો આવો અમાપ પ્રતાપ છે સમર્થ પુરુષ સિવાય અન્ય કોઈ આ વ્રત રાખી શકતો નથી શીલવ્રત રાખનારો પુરુષ મનમાં જે ધારે તેનું તે કામ સિદ્ધ થઈ જાય છે આખું બ્રહ્માંડ કહેવાય છે તે પણ શીલવ્રતને આધીન વર્તે છે સ્વામિનારાયણના શિષ્યો જે ત્યાગીને ગ્રહસ્થો છે તે બધા શીલવ્રતથી યુક્ત રહે છે આવું વર્તન રાખનારા આજે બીજા કોઈ મતમાં નથી આજે સત્સંગીઓએ શીલવ્રતની દૃઢતા કરીને જીત્યા વગર જ સર્વે મતપંથીઓને જીતી લીધા આ બધા ધારી છે એટલે તેમને નમસ્કાર કરવામાં કોઈ બાધ નથી શ્રીહરિ જ્યારે રાજમાર્ગમાં ચાલ્યા આવતા હતા ત્યારે ગામના બધા જૈન વણિકો આવી રીતે વાતો કરતા હતા શીલવંતા સાધુને વારે વારે નમીએ પાન બદલાય નહીં વર્તમાન શિલવંત સાધુ વારે વારે નમીએ પાન બાય ગંગા સતીના કેવા ભજનો જુઓ શીલનો એટલો મોટો મહિમા છે એટલો મોટો મહિમા તમે ગ્રહસ્થ છો તમને છૂટ નથી આપી તમારા માટે મર્યાદાઓ કરી છે સાધુ માટે મર્યાદાઓ કરી શિક્ષાપત્રી વાંચો મહારાજે ગ્રહસ્થના ધર્મમાં કેવું કેવું લખ્યું છે તમે મહારાજની આજ્ઞા પ્રમાણેનું ગ્રહસ્થ જીવન જીવો ને તો તમે પણ સંત જ છો તમે પણ સાધુની જેમ અક્ષરધામના પૂર્ણ અધિકારી છો અને એવી રીતે જો તમે ગ્રહસ્થ નથી જીવતા ને તો તમે પણ ગયા અમે નથી જીવતા ને અમે પણ ગયા આવી રીતે વાતો કરી શ્રીહરિ જ્યારે રાજાના દરબારગઢને નજીક પહોંચ્યા ત્યારે તે સાંભળીને રાજા હરિસિંહજી તુરંત દોડીને શ્રીહરિની સન્મુખ આવ્યા જ્યારે શ્રીહરી હાથીએથી ઉતર્યા ત્યારે રાજા શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા શ્રીહરિએ તેમને હાથ પકડીને ઉભા કર્યા કુશળ સમાચાર પૂછ્યા તેમણે દિવાનખાનું ખૂબ શણગાર્યું હતું રાજાએ તેમાં હરિને પધરાવ્યા ઘનશ્યામ શ્રીહરિને સોનાના સિંહાસન ઉપર પધરાવ્યા મૂર્તિ ઘણી જ મનોહર હતી જેને દેખીને કરોડો કામદેવ લજ્જિત થતા હતા રાજાના દીવાન કારભારીઓને જેટલા ભાયાતો હતા તે બધા આવીને શ્રીહરિના ચરણોમાં પડ્યા કોઈ બાકી રહ્યા નહીં ત્યાં રાજકુંવર આવ્યા તે શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા તેઓ વિવિધ પ્રકારના થાળ ભરીને ઘણો જ પૂજાપાનો સામાન લાવ્યા રાજાએ ઘણા અમૂલ્ય સોનેરી વસ્ત્રો શ્રીહરીને ઓઢાડ્યા અને અનુપમ કેસરયુક્ત ચંદન શ્રેરીના વિશાળ લાટમાં ચર્ચ્યું અનેક પ્રકારના ફૂલહાર અપાર બાજુબંધ તોરા શ્રીહરિને પ્રેમથી ધરાવ્યા કારણ કે રાજા બધી સદાચારની રીતને જાણતા હતા જેમાં જેવો ધર્મ સાંભળ્યો હોય તેનું તેવું સન્માન રાજા કરતા હતા તેમણે શ્રીફળ મેવા અને મીઠાઈ પુષ્કળ મગાવીને હરખભેર શ્રીહરિ આગળ ધરાવ્યા આ અમૂલ્ય અવસર આવ્યો છે આવું વિચારીને શ્રીહરિની સાથે જે સંતો હતા તે બધાની પૂજા ચંદન પુષ્પાદિકે કરીને કરી અને એક એક સારું વસ્ત્ર પણ ઓઢાડ્યું શ્રીહરિની સાથે જે દરબારો હતા તે બધાને પણ એક એક ચકમો ઊનનો ધાબળો ઓઢાડ્યો બંને વર્ણિયોને માટે પણ સારા પિત્બર મગાવીને તેમને ઓઢાડ્યા પછી દરેક પાર્ષદોને પણ વસ્ત્ર ઓઢાડ્યા રાજા હરિસિંહજીએ તે સમયે બધાને એક એક ફૂલહાર પહેરાવીને વિધિસર પૂજા કરી પછી રાજાએ બંને હાથ જોડીને દિન ભાવે શ્રેયની સ્તુતિ કરતાં કહ્યું હે નાથ આપ સમગ્ર રાજાઓના અધિપતિ મહારાજા છો કોઈથી આજ ઓળખાતા નથી જેમ શિયાળના ટોળા સિંહની નજીક આવી શકતા નથી પણ ભાગે છે તેમ આપના સદ્ધર્મથી મતપંથીઓના ટોળા ભાગે છે નજીક આવી શકતા નથી આજ આપે સિંહના જેવા સુર બનીને ધર્મને ધારણ કર્યો છે પ્રવર્તાવ્યો છે તેને દેખીને મતપંથીઓ ચૂપ થઈ ગયા છે પંથોમાં પણ જેવો વિવેકી છે તેઓ એકે એક આપની પ્રશંસા કરે છે જેઓ ધર્મને લોપીને ચાલે છે જેને બધી જાતના ફેલ ગમે છે અને જેઓ વ્યસનોથી ભરપૂર છે તેઓ આપની નિંદા કરતા હોય છે સૂર્યની સામે ધૂળ નાખવાથી સૂર્યને કોઈ ફેર પડતો નથી પોતાની આંખમાં જ ધૂળ પડવાની એમ દુનિયા શું કહેશે એ ચિંતા આપણે છોડી દઈએ ક્યા કહેંગે લોગ સબસે બડા રોગ આને આમ લાગશે આને આમ લાગશે બધું જોવાનું બંધ કરી મારા મહારાજને કેમ લાગશે આટલું જ વિચારીએ બસ હવે જીવન જીવવું છે મારા મહારાજની મરજી પ્રમાણે હવે જીવન જીવવું છે પૂજ્યપાઠ ગુરુદેવની આજ્ઞા પ્રમાણે આટલો સંકલ્પ કરીને એમાં બધું આવી ગયું આ દુનિયાએ કોને 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 મોટો ઇલકાવ આપી દીધો છે ભગવાનને રાખી ધર્મમય જીવન જીવનારા ભક્તો આ લોકમાં પણ આગળ કેવી સરસ વાત હતી આગળ કેવી સરસ વાત આવી ગઈ ધર્મને પાળનારા ભગવાનના ભક્તો આ પૃથ્વી ઉપર સૂર્યની જેમ ચમકતા રહ્યા છે ધર્મનિષ્ઠ ભક્તોનું તેજ બ્રહ્મનિષ્ઠ સંતોનું તેજ એનું બ્રહ્મચર્ય એનું શીલ એનું સંયમ એનું તેજ એ માતાઓ જે થયા સત્સંગના એવા અદ્ભુત એ બધા માતાઓ એના પ્રતાપ એનું તેજ એ પણ આજે આ સત્સંગમાં જળહળી રહ્યું છે આ સત્સંગમાં જે કંઈ શાંતિ છે ને સમૃદ્ધિ છે ને સુખ છે ને એ બધાના મૂળમાં આ મહાપુરુષો સંતો ભક્તો પુરુષો ને બહેનો એનું યોગદાન છે મહારાજે ધર્મની કેટલી મોટી વાતો કરી જુઓ જ્યાં હોય ત્યાં ધર્મને સ્થાપન કરવા માટે પણ સ્વીકારી શકતા મહારાજની પણ પુષ્કળ કરી છે મહારાજને મારી નાખવા સુધાના કાવતરા આખી જિંદગી સુધી ચાલ્યા છે જેઓ ધર્મને લોપીને ચાલે છે જેની બધી જાતના ફેલ ગમે છે જેઓ વ્યસનોથી ભરપૂર છે તેઓ આપની નિંદા કરે છે જગતમાં જેટલી કામિનીઓ છે એટલે સ્વેર વિહાર કરનારી સ્ત્રીઓ છે તે બધી સ્ત્રીઓ પતિવ્રતા નારીની નિંદા સહજ સ્વભાવે કરતી હોય છે તે રીતે જ આ દુનિયામાં જે લોકો ધર્મહીન છે તે બધા મલિન છે એટલે આપને ધર્મ સંપન્ન ધર્મ ધુરંધર દેખીને નિંદા કરતા હોય છે રાજા હરિસિંહજીનું વચન સાંભળીને છેલ્લી વાત સુનીએ દાદા બોલે શ્રી હરે આ તુમ જાણત નૃપ બાત સબ બોલે શ્રી હરિયાત નૃપ બાત પાપજન રોચત તેહ નિષ્પાપજન રોચત તેહે રાજા હરિસિંહજી નું વચન સાંભળી શ્રી હરિ બોલ્યા રાજન તમે બધું જાણો છો આ વાત બધા ધ્યાનથી સાંભળજો શ્રીહરી કહે છે તમે બધું જાણો છો રાજન જે સ્વયં નિષ્પાપ હોય ને તેને જ નિષ્પાપી લોકો ગમે છે તમને આવા રૂડા સંતો ગમે છે એનો અર્થ જ છે કે તમારામાં પણ આવું નિષ્પાપીપણું પડ્યું છે ધર્મવાળા કોને ગમે જેનામાં કંઈક ધર્મ પડ્યો હોય એને ગમે અધર્મવાળા કોને ગમે જેનામાં કંઈક અધર્મ પડ્યો હોય ને એને ગમે આ બંને વાત યાદ રાખવી માટે આપણું ખેંચાણ કઈ બાજુ છે જો ધર્મનિષ્ઠ સારા સંતો સારા ભક્તોમાં છે ખૂબ સારી વાત છે ખોટા માણસ ખોટું કરનારા માણસ કલંકિત માણસ લજ્જિત માણસ પ્રતાડિત માણસ ભાગેડું માણસ આવા માણસ સાથે આપણું ખેંચાણ છે તો સાવધાન બનીએ